નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન એનો ચેપ્ટર છે સતર સંચાર માધ્યમો અને જાહેરાતો વિશેની માહિતી મેળવીશું આજે હું તમને આ વિષયની સમજ આપીશ તો આપણે જાણીએ છીએ કે માનવી કે વિચાર માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે બુદ્ધિ અને મળેલી સૌથી મહત્વની ભેટ છે મનુષ્ય જ્યારે ભય સુખ દુઃખ વગેરે ભાવો અનુભવે છે ત્યારે એને વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે તે પોતાનું સુખ બીજાઓને વહેંચીને સુખમાં વધારો કરે છે જ્યારે દુઃખને વહેંચીને દુઃખ હળવું કરે છે હવે જો મિત્રો અહીંયા માણસની વાત કરવામાં આવે છે કે માણસ છે એ એક એવો સામાજિક પ્રાણી છે કે જેની પાસે બુદ્ધિ છે અને એ પોતાના સુખ દુઃખને બુદ્ધિ અને ચાતુર્યની મદદથી વહેંચે છે આદાન પ્રદાન કરે છે હવે જો અહીંયા મિત્રો સંચાર માધ્યમ એટલે શું તો કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે માહિતીની આપલાય કરી શકીએ એવી વસ્તુઓ તો એની અંદર ઘણી બધી વસ્તુઓ આવશે કઈ કઈ આવશે તો કે ટપાલ છે ટેલિગ્રામ છે પુસ્તકો છે વર્તમાનપત્રો છે ટેલિવિઝન છે સોશિયલ મીડિયા છે હવે તો કેટલા બધા એ નીકળ્યા છે બરાબર તો આવી રીતે આપણે પહેલાંના સમયથી અત્યાર સુધીના બધા જ સંચાર માધ્યમોની ચર્ચા કરીશું તો ત્યાર પછી આવે છે મિત્રો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહે છે પહેલાના સમયમાં ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત દ્વારા ઝંડો લહેરાવીને મોટા અવાજે બૂમો પાડીને ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો આમ ભાષા અને ચિત્રલિપિનો વિકાસ શરૂ થયો હશે અને તે રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હશે કેટલીક વખતે પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા શરૂઆતમાં પરિવર્તનના સાધનો જ સંચારના સાધનો હતા સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ પોસ્ટ ઓફિસ ટેલિફોન મોબાઈલ ફોન ફેક્સ ઉપગ્રહો અને ઇન્ટરનેટ સંચાર વ્યવસ્થાને ખૂબ ઝડપી અને સરળ બનાવી દીધી છે તો મિત્રો પહેલાના સમયની અંદર સ કેવી રીતે સંદેશો મોકલવામાં આવતો તો કે ધુમાડા દ્વારા આગ લાગીને કે પછી ચિત્ર દોરીને ઢોલ વગાડીને એવી રીતે અલગ અલગ રીતે પછી ધીમે 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 પરિવર્તન આવતું ગયું અને સંચાર માધ્યમો પણ વિકસતા ગયા ત્યાર પછી પ્રાણીઓ દ્વારા પણ અને પક્ષીઓ દ્વારા પણ સંચાર એક સ્થળેથી બીજા સ્થળે બસ માહિતીને આપણે કરવામાં આવતી હતી આપણે જોયું છે કબૂતર દ્વારા પહેલાંના સમયની અંદર બરાબર હવે ત્યાર પછી આવે છે વિજ્ઞાન અને ટોક ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્ત્વનો ફાળો આપ્યો છે સંચારના માધ્યમોને કારણે સમયની દૃષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે આધુનિક સંચાર તંત્રો પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે વર્તમાનમાં આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે આપણે પૃથ્વીની સપાટી પર કે આકાશ અવકાશમાં બનતી ઘણી ઘટનાઓને જીવંત જોવા માટે સક્ષમ બન્યા છીએ દેશના આર્થિક સામાજિક રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની જાળવણી રાખવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભારત જેવા વિશાળ દેશમાં પૂર દુષ્કાળ ભૂકંપ ચક્રવાત સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી જો મિત્રો સંચાર દ્વારા છે ને વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઘણો જ વિકાસ થયો છે એટલા માટે આજે આપણે ઘરે બેઠા પણ જો આપણો કોઈ સેટેલાઇટ સ્પેસમાં છોડવામાં આવે તો એને આપણે સંચાર માધ્યમની મદદથી ઘરે બેઠા પણ નિહાળી શકીએ છીએ તો આવી ઘણી જ ઘટનાઓ છે કે જે આપણે સંચાર માધ્યમથી હવે સામે જોઈ શકીએ છીએ બરાબર ટેલિકોન્ફરન્સિંગ દ્વારા કે બીજી ઘણી બધી બાબતો છે ત્યાર પછી આવે છે કે દેશની સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક બધી બધી જ બાબતોમાં સંચાર છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ દેશની એકતા અને અખંડિતતાને સાચવી રાખે છે પછી આવે છે પૂર દુષ્કાળ ભૂકંપ ચક્રવાત સુનામી જેવી જે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ ઘણી જે હોય છે આ આપત્તિઓમાં પણ જો સંચાર માધ્યમો આપણા છે તો જ આપણે એને ઝડપથી એનું નિવારણ કરી શકીએ છીએ નહીં તો આપણે ઘણું બધું નુકસાન વધારે વેઠવું પડે હવે ત્યાર પછી છે ટપાલ પદ્ધતિ તો જો સૌથી જૂની સંચાર પદ્ધતિ કઈ છે તો કે ટપાલ પદ્ધતિ પહેલાંના સમયમાં કે મૌખિક સંદેશા સાંકેતિક કે મૌખિક સંદેશા આપવાનું સ્થાન લેખિત સંદેશા સંદેશાઓએ લીધું એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત અઢારસો ચોપનમાં થઈ હતી લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા તેની મદદથી દુનિયા કોઈપણ ખૂણામાં પત્ર પ્રિન્ટિંગ કાર્ડ વગેરે મોકલવાની સગવડ છે જો મિત્રો પહેલાંના સમયમાં જ્યારે મોબાઈલ ફોન ન હતા ત્યારે આપણે દિવાળીની શુભેચ્છાઓ પણ ગ્રીટિંગ કાર્ડ્સ દ્વારા મોકલતા હેપી દિવાલીને જન્મદિવસની શુભેચ્છાને એવી રીતે અહીંયા જો કેટલાક ટપાલ સેવાના નમૂનાઓ આપવામાં આવ્યા છે કે જે ટપાલ સેવાની શરૂઆત ભારતની અંદર અઢારસો ને ચોપનમાં થઈ છે જે સાંકેતિક નમૂનાઓ સાંકેતિક અને મૌખિક સંદેશાઓનું સ્થાન છે આ ટપાલે લીધું હતું બરાબર અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ ત્યાર પછી આવે છે આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્રો આંતરદેશીય પત્રો કે પરબીડિયું મોકલી શકીએ અને ખૂબ જ થોડા સમયમાં આપણે એનો જવાબ પણ તરત મેળવી શકીએ છીએ કેટલાક અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા પૈસા મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ જો મિત્રો આપણે હવે ઝડપથી આ બધી વસ્તુઓની હેરફેર કરી શકીએ છીએ રજિસ્ટર એડી દ્વારા આપણે પૈસા મની ઓર્ડર દ્વારા પૈસા મોકલી શકીએ છીએ અને અગત્યના જે પત્રો હોય છે એને આપણે રજિસ્ટર આઈડી દ્વારા મોકલી શકીએ છીએ એટલે ઝડપથી એ પહોંચી જાય ત્યાર પછી અહીંયા એક પ્રવૃત્તિ બતાવેલી છે કે દેશ વિદેશની ટપાલ ટિકિટો એકત્રિત કરી અને આલ્બમ તૈયાર કરો તો મિત્રો આ તમારે પ્રવૃત્તિ કરવાની છે ત્યાર પછી આવે છે તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે પોસ્ટકાર્ડ લખો તો આ પણ તમે કરી શકો અત્યારે ત્યાર પછી આવે છે ટેલિગ્રામ એટલે કે તાર ટેલિગ્રામની શોધ ઈસવીસન અઢારસો ને પચાસમાં કરવામાં આવી હતી ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કોલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જતા આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધા આવી જેનો ખર્ચ વધારે થતો હતો આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો આ સુવિધા ભારતમાં તેર જુલાઈ બે હજાર ત્રણમાં બંધ કરવામાં આવી છે જો અહીંયા મિત્રો ટેલિગ્રામ અને ટેલિગ્રામ મશીન બંને દર્શાવેલા છે તો એની શરૂઆત ભારતની અંદર અઢારસો ને પચાસમાં થઈ હતી અને સૌ પ્રથમ જે સેવા હતી એ કોલકત્તાથી ડાયમંડ હાર્બરની વચ્ચે શરૂ થઈ હતી અને એની અંદર જે નાનું નાનું સંદેશો હોય એ ઝડપથી મોકલવામાં આવતો એ તરત જ બીજી વ્યક્તિને મળી જતો પછી ધીમે ધીમે એમાં સુધારો થતાં એનો જે એક્સપ્રેસ તાર હતો એનો ખર્ચ બહુ વધારે થવા મંડાણો એટલે પછી ધીમે ધીમે એ સેવા તેર જુલાઈ બે હજાર ત્રણના બંધ થઈ ગઈ ભારતની અંદર ત્યાર પછી આવે છે પુસ્તકો પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે પુસ્તકો એક પેઢીનું જ્ઞાન એના વિચારો એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે હાલના સમયમાં વિદ્યાર્થીઓને